नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बता? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाले मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय कम्प्यूटर एम आप पाठ त्रण पावर पॉइंट विषय अभ्यास करता था, खरुने विद्यार्थी मित्रों? तो आप आज पावर पॉइंट में भाग त्रण अभ्यास करवाना छे। दरेक विद्यार्थी मित्र घरे प्रेक्टिस् करे, वाचन राखे, खरुने विद्यार्थी मित्रों? कारण कि आप परीक्षा आवशे, परीक्षा में कम्प्यूटर पेपर आवशे, बराबर? तो दरेक विद्यार्थी मित्रों तैयारी करवानी छे। तो प्लेस होल्डर में ज्या क्लिक टू एड टाइटल वंचाय छे त्यां क्लिक करो। एटले के आजे भाग छे एमां शू वंचाय छे? क्लिक टू एड टाइटल। एटले के अहींया तमे देखो छो ने, जो आ भाग में क्लिक टू एड टाइटल, तो त्यां आपणे मथाळुं लखवानुं छे, एटले के टाइटल लखवानुं छे। त्यां क्लिक करो अने प्रोजेक्ट टाइगर पर टाइप करो। अहीं आपणे शू टाइप करवानुं छे? प्रोजेक्ट टाइगर, बराबर। छ नंबर प्लेस होल्डर में डाबी बाजू ज्यां क्लिक टू एड टेक्स वंचाय छे, एटले के आ देखाय छे तमने, क्लिक टू एड टेक्स, त्यां नीचेना मुद्दाओ टाइप करो। एटले के आ बे मुद्दा आपणे टाइप करवाना छे। प्लेस होल्डर में जमणी बाजू क्लिप आर्ट पर क्लिक करो। एटले के आ जमणी बाजू छे एमां आपणे क्लिप आर्ट, एटले के आ जे देखाय छे ने तमने आ रीतनो भाग, ए क्लिप आर्ट छे, एटले अहींया क्लिक करो। जो अहींया आपणने એનું જે આઇકન છે એ દર્શાવેલું છે। વિન્ડોની જમણી બાજુએ તમને ક્લિપ આર્ટ પેન જોવા મળશે, એટલે કે આ તમને દેખાય છે ને ક્લિપ આર્ટ પેન। યાદ રાખો, મેનુ બાર પર ઇન્સર્ટ ટેબમાંથી તમે ક્લિપ આર્ટ ઉમેરી શકો છો, ઇન્સર્ટ ટેબમાંથી પણ તમે ક્લિપ આર્ટ ઉમેરી શકો છો। મેનુ બાર પર ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો, આ તમને દેખાય છે ને હોમ ટેબ પછી બાજુમાં ઇન્સર્ટ લખેલું, એના ઉપર ક્લિક કરો। ઇલ્યુસ્ટ્રેશન ગ્રુપમાં તમે ક્લિપ આર્ટ પર ક્લિક કરો, વિન્ડોની જમણી બાજુ તમને ક્લિપ પેન જોવા મળશે, એટલે કે જમણી બાજુ તમે ક્લિપ પેન જોવા મળશે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે છે ને આ રીતે સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સમાં જે ટાઈગર શબ્દ ટાઈપ કરો, સર્ચ ફોર ટેક્સ્ટ બોક્સ, અહીંયા જઈને આપણે શું લખવાનું છે? ટાઈગર। કયો શબ્દ લખવાનો છે? ટાઈગર, એટલે કે વાઘ, એનું આપણને અહીંયા આગળ ચિત્ર ક્લિપ પેનની અંદર દેખાશે, બરાબર। ટાઈગર શબ્દ ટાઈપ કરો, તેના પછીના ગો બટન પર, અહીંયા જે ગો બટન છે એના ઉપર ક્લિક કરો। નીચેના બોક્સમાં તમે વાઘનું ચિત્ર જોઈ શકશો, આ જે બોક્સ દેખાય છે એમાં તમે વાઘનું ચિત્ર જોઈ શકશો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ છે ક્લિપ આર્ટ, વાઘના ચિત્ર પર તમે ક્લિક કરો, પ્લેસ હોલ્ડરમાં હતું ત્યાં ચિત્ર દાખલ થશે। આ જે પ્લેસ હોલ્ડર હતું એમાં આ ચિત્ર દાખલ થઈ જશે વાઘનું। રિબન પણ બદલાશે અને તે ચિત્રને ફોર્મેટ કરવા માટેના કેટલા ટૂલ્સ સાથેનો ફોર્મેટ ટેબ દર્શાવશે, બરાબર। એટલે કે ફોર્મેટ સાથેનું આ છે ને ફોર્મેટ, એ ફોર્મેટ ટેબ દર્શાવશે। આમાં કોઈ ફેરફાર કરવા હોય તો એ તમે આ ફોર્મેટ ટેબમાં જઈને, મેનુ બારના ફોર્મેટ ટેબમાં જઈને કરી શકો છો। યાદ રાખો, જ્યારે તમે ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરો છો ત્યારે ચિત્રની ફરતે તમે સાઇઝિંગ હેન્ડલ્સ દેખાશે, આ જે તમને દેખાય છે ને ચોરસ, બરાબર, એ સાઇઝિંગ હેન્ડલ છે, એટલે કે ચિત્ર નાનું મોટું તમે સાઇઝમાં બદલી શકો છો। ચિત્રનું કદ બદલવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે, બરાબર।
આ સાઇઝિંગ હેન્ડલ છે ત્યાંથી તમે માઉસનું ડાબું બટન દબાવી રાખીને ખેંચો તો નીચે ખેંચો તો નીચે ચિત્ર મોટું થાય છે, ઉપર ખેંચો તો ઉપર, અહીંયા જમણી બાજુ ખેંચો તો જમણી બાજુ, ડાબી બાજુ ખેંચો તો ડાબી બાજુ ચિત્ર નાનું મોટું તમે કરી શકો છો. આ જે ચોરસ દેખાય છે એને સાઇઝિંગ હેન્ડલ કહેવામાં આવે છે. સાઇઝિંગ હેન્ડલ પર માઉસ પોઇન્ટર મૂકો, માઉસનો આકાર બદલાશે અને તે બે મથાળાવાળા એરો જેવું દેખાશે. જ્યારે તમે આ માઉસ પોઇન્ટર મૂકશો એટલે બે બાજુ તીર હોય એ રીતનું તમને માઉસ પોઇન્ટર દેખાશે. અને ચિત્રનું કદ ઘટાડવા વધારવા માટે તેને અંદર બહાર તરફ ડ્રેક કરો. માઉસનું ડાબું બટન દબાવી રાખી અને અંદર અંદર ડ્રેક કરો તો ચિત્ર નાનું થાય, બહાર ડ્રેક કરો તો ચિત્ર મોટું થાય. અહીંયા આપણને ફોર્મેટ ટેબ આપેલી છે. ક્યાં આગળ મેનુ બારના આ જે છે હોમ ટેબ, ઇન્સર્ટ, ડિઝાઇન, બરાબર એમાં જ છેલ્લે છે ફોર્મેટ ટેબ. ક્લિપ આર્ટ પેન બંધ કરવા માટે પેન પર ક્લોઝ પર ક્લિક કરો. અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરશો એટલે આજે ક્લિપ પેન જતી રહેશે. ફોર્મેટ ટેબ પર તમે પિક્ચર સ્ટાઇલ ગ્રુપ જોઈ શકો છો. અહીંયા ફોર્મેટ પર જ્યારે તમે ક્લિક કરશો તો તમને આ રીતની રિબન જોવા મળશે, પિક્ચર સ્ટાઇલ, બરાબર ને? તો તમારે અહીંયા આગળ આ વધારે જોવા માટે અહીંયા સ્ક્રોલ ડાઉન, સ્ક્રોલ અપ ઉપર ક્લિક કરો તો એ તમને બીજા ચિત્રો દેખાડશે, પિક્ચર દેખાડશે, બરાબર? તો આપણે અહીંયા આગળ આ હાઈલાઇટ થયેલું દેખાય છે. જુઓ અહીંયા આપણે સ્ક્રોલ અપ સ્ક્રોલ ડાઉન ઉપર ક્લિક કર્યું એટલે આપણે બીજા જે પિક્ચર હોય એ પણ અહીંયા જોઈ શકીએ છીએ. વિવિધ પિક્ચર સ્ટાઇલ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ તમને જોવા મળશે. ક્યારે? અહીંયા એરો ઉપર ક્લિક કરશો ફોર્મેટના ત્યારે, બરાબર? એટલે તમારે ઉપર નીચે કરવાનું તો તમને આ જે ચિત્રો જેટલા પણ હશે એ તમને જોવા મળશે, બરાબર? દરેક પિક્ચર સ્ટાઇલ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ સ્ટાઇલમાં ચિત્ર કેવું બદલાય છે. દરેક ચિત્ર પર તમે તમારું માઉસ પોઇન્ટર મૂકશો તો આ વાઘનું ચિત્ર એની અંદર કઈ રીતે સેટ થયેલું છે તે દેખાય છે. કોઈ એક સ્ટાઇલ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે સોફ્ટ એટ ઓવેલ સ્ટાઇલ પર ક્લિક કરો. હવે ચિત્ર કેવું દેખાય છે તે જુઓ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ક્લિક કર્યું છે ઓવેલ ટાઈપ એટલે કે ગોળ રાઉન્ડ ટાઈપ ક્લિક કર્યું તો તમારું આ વાઘનું ચિત્ર કેવું દેખાય છે તમે જોઈ શકો છો. આ નાનું છે એની સાઇઝ તમે સાઇઝિંગ હેન્ડલના મદદથી વધારે ઓછી કરી શકો છો. ચિત્રને મોટું કરવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરો. એટલે કે ચિત્રને મોટું કરવું છે તો સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ કરવાનો છે. સાઇઝિંગ હેન્ડલ પર માઉસ પોઇન્ટર મૂકી ચિત્રને તમે ઈચ્છો તેટલું મોટું કરવા બહારની તરફ ડ્રેક કરો. જેટલું તમારે જોઈતું હોય એટલું તમે બહારની તરફ ડ્રેક કરશો એટલે ચિત્ર મોટું થશે. સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા માટે ક્લિપ પેન પર કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. એટલે કે આ હેન્ડલ છે એ આ જે રેખા દેખાય છે તમને બોક્સ ચોરસ એ દૂર કરવું છે તો તમે અહીંયા કોઈ પણ જગ્યા પર માઉસ પોઇન્ટરથી લેફ્ટ ક્લિક કરશો એટલે જે આ ચોરસ છે એ જતું રહેશે. રિબનમાંથી ફોર્મેટ ટેબ પણ અદૃશ્ય થઈ જશે અને રિબનમાં જે ફોર્મેટ ટેબ ઓપન છે ને એ પણ અદૃશ્ય થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે સ્લાઇડ કેવી દેખાય છે તે જુઓ. હવે તમારી આ સ્લાઇડ કેવી દેખાય છે તે જુઓ. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફાર સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. હવે તમે જે આ ક્લિપ પેનની મદદથી આપણે ફોર્મેટનો ઉપયોગ કરી જે ચિત્ર આપણે લીધું છે ટાઈગરનું એને આપણે આપણા જે પ્રેઝન્ટેશન છે એમાં રાખવું છે તો આપણે ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરવું પડશે. જો સેવ નહીં કરો તો તમારું આ ચિત્ર ફરીથી જ્યારે તમારું પ્રેઝન્ટેશન ઓપન કરશો ત્યારે તે દેખાશે નહીં. માટે આપણે ચિત્ર રાખવું છે એટલે ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરી દેવાનું. પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારે તમારું પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. સ્લાઇડ ફોર્મેટ કરવા એટલે કે હવે તમારી સ્લાઇડમાં ફોર્મેટ કરવું છે એટલે કે તેના ફોન્ટ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર વગેરેમાં ફેરફાર કરવો છે તો એના માટેના વિવિધ ટૂલ્સ, બટન વગેરેનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે પહેલાં જોયું હતું કે હોમ ટેબની રિબનની અંદર ફોન્ટ પસંદ કરવા માટે અથવા પસંદ કરેલ ફોન્ટને બદલવા માટે, તો આ જે ફોન્ટ ટેબ છે એની હોમ ટેબની રિબનમાં નીચે ફોન્ટનું બોક્સ આવે છે એની બાજુમાં એરો હોય છે તો એરો ઉપર ક્લિક કરશો એટલે તમને વિવિધ યાદી ધરાવતું ફોન્ટનું
બોક્સ જોવા મળશે. એની અંદર તમારે સ્ક્રોલ અપ અથવા સ્ક્રોલ ડાઉન કરશો તો તમને આખા ફોર્મેટ ફોન્ટ બોક્સની યાદી જોવા મળશે, બરાબર. ત્યારબાદ બાજુમાં આપ્યું છે ફોન્ટ સાઇઝ. શું આપ્યું છે? ફોન્ટ સાઇઝ. તો ફોન્ટ સાઇઝ એટલે એમાં તમે તમારા જે ફોન્ટ છે, અક્ષરો છે, એને લખાણની સાઇઝ બદલવા માટે, એટલે કે મિનિમમ નાનામાં નાના 8 થી મોટામાં મોટા 72 સાઇઝ સુધીના તમે અક્ષરો બદલી શકો છો. અહીંયા આગળ આ એરો પર ક્લિક કરો એટલે તમને આ ફોન્ટનું વિવિધ ફોન્ટની સાઇઝ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. ત્યારબાદ ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, પસંદ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે, બરાબર, વધારવી છે તો એના માટે આ એની ઉપર એરો અપ છે એટલે કે વધે છે. ડિસ્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે ફોન્ટ સાઇઝ ઓછી કરવી છે તો ડાઉન એરો, નીચે તીર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એની ઉપર ક્લિક કરશો એટલે તમારા જે લખાણની સાઇઝ છે એ ઘટી જશે. બોલ્ડ, બોલ્ડ એટલે તમે પસંદ કરેલા લખાણની બોલ્ડ એટલે કે ઘાટા જાડા ઘેરા જાડા અક્ષરોમાં બદલવા માટે. ઇટાલિક એટલે કે તમે પસંદ કરેલ લખાણને ઇટાલિક સ્ટાઇલ ફોન્ટ સ્ટાઇલ એટલે કે આગળની તરફ ઢળતા થોડા ત્રાંસા જેવા અક્ષરોમાં બદલાય છે. અંડરલાઇન, તમે પસંદ કરેલ લખાણની નીચે લીટી કરવા માટે. ટેક્સ્ટ શેડો એટલે પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો ઉમેરવા માટે. પછી ચેન્જ કેસ, પસંદ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં બદલવા માટે. ફોન્ટ કલર, તમે પસંદ કરેલા લખાણની અંદર કલર જે લખાણ છે એમાં કલર ઉમેરવા કે બદલવા માટે. સિલેક્ટ સ્લાઇડ, સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે, તમે જે લખાણમાં ફેરફાર કરવા છે તો એના માટે તમારે પહેલાં એ લખાણને સિલેક્ટ કરવું પડે, ત્યારબાદ જ તમે આ બધા ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. નહીં તો તમે સિલેક્ટ કર્યા વગર કોઈ પણ ટૂલ કે બટન ઉપર ક્લિક કરશો તો તમે કરેલો ફેરફાર થશે નહીં. અંડુ, છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે, અને રીડુ તો અંડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને અલગ અલગ ટૂલ્સ દેખાય છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો દરેક ટૂલ્સનો અભ્યાસ ખૂબ જ ધ્યાનથી કાળજીપૂર્વક યાદ રહે તે રીતે તમે કરજો. સૌ પ્રથમ આપણે સ્લાઇડ વન ટાઇટલ સ્લાઇડનો ફોર્મેટ કરીશું. પહેલી જે સ્લાઇડ છે એને આપણે ફોર્મેટ કરીશું એટલે કે ફેરફાર કરીશું. તો આપણે એના માટે પાવર પોઈન્ટ શરૂ કરવો પડશે. 2 નંબર, પ્રેઝન્ટેશનમાં ધ ટાઈગર ખોલો, સ્લાઇડ પ્લેન પર સ્લાઇડ વન દેખાશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પાવર પોઈન્ટ શરૂ કરીશું એટલે પ્રેઝન્ટેશનમાં આપણે ધ ટાઈગર સેવ કરેલો છે, બરાબર ને. તો આપણે સ્લાઇડ પ્લેન પર સ્લાઇડ વન દેખાશે, જ્યારે આપણે ખોલીશું ત્યારે સ્લાઇડ વન દેખાશે. સ્લાઇડના આકર્ષક શીર્ષક પર, સ્લાઇડના શીર્ષક પર ક્લિક કરો, તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકો છો. આપણું આ જે શીર્ષક છે ધ ટાઈગર સ્લાઇડ વનમાં છે ને, અહીંયા આગળ ધ ટાઈગર, બરાબર. સ્લાઇડનું શીર્ષક સિલેક્ટ કરો એટલે કે માઉસનું ડાબું બટન દબાવી રાખી અને આ નામ ઉપર ટાઈટલ ઉપર ક્લિક કરીશું, ડ્રેગ કરીશું એટલે જે આપણું લખાણ છે ટાઇટલનું એ સિલેક્ટ થશે. યાદ રાખો, લખાણ ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે લખાણની શરૂઆતમાં માઉસ પોઈન્ટર મૂકો. માઉસનું ડાબું બટન દબાવેલું રાખી, મેં તમને કીધું ને એ પ્રમાણે માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અહીંથી અહીં સુધી દબાવીને ખેંચશો એટલે કે ડ્રેગ કરશો, કામ પૂરું થતાં માઉસ બટનને છોડી દો એટલે તમારું આ જે સ્પેલિંગ સિલેક્ટ થઈ જાય પછી તમારે માઉસ પોઈન્ટર છોડી દેવાનું છે. માઉસનું ડાબું બટન, સિલેક્ટ કરેલું લખાણ હાઇલાઇટ થશે, થાય છે વાદળી. હાઇલાઇટ દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. તમારે આ સિલેક્શન દૂર કરવું છે તો જે તમારી સ્લાઇડ છે એની કોઈ પણ જગ્યા પર તમે ક્લિક કરી શકો છો. મેનુ બાર પર હોમ ટેપ પસંદ થયેલી છે. આ જે હોમ ટેપ છે અહીંયા જુઓ, હાઇલાઇટ થયેલી દેખાય છે. બધી જ ટેબો સરખી છે, જ્યારે હોમ ટેબ અલગ દેખાય છે એટલે કે તે હાઇલાઇટ થયેલી છે, બરાબર. ફોન્ટ ગ્રુપમાં અહીંયા જો કેલિબ્રી, અહીંયા આગળ એરો દેખાય છે, બરાબર. તો અહીંયા ક્લિક કરશો એટલે પહેલી કેલિબ્રી સિલેક્ટ થયેલી છે એટલે કે એ આપણું ડિફોલ્ટ સિલેક્શન કહેવાય. શું કહેવાય? વિન્ડો દ્વારા જે વિકલ્પ પસંદ થયેલો છે તેને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. એટલે કે વિન્ડોએ અગાઉથી આ જે ફોન્ટ છે એ સિલેક્ટ કરેલા છે એટલે ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે. હવે ફોન્ટના નામનું ડ્રોપ ડાઉન મેનુ જોવા
એરો પર ક્લિક કરો. હવે અહીં એરો પર ક્લિક કરશો એટલે ફોન્ટના નામનું ડ્રોપ ડાઉન મેનુ આ રીતનું તમને દેખાશે. ફોન્ટના નામની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. આ જે એરો દેખાય છે એને સ્ક્રોલ અપ એરો કહેવાય, નીચે જે દેખાય છે એને સ્ક્રોલ ડાઉન એરો કહેવામાં આવે છે. અથવા તો સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકી ડાબું બટન દબાવેલું રાખી ઉપર નીચે ટ્રેક કરો. આ જે ચોરસ દેખાય છે વિદ્યાર્થી મિત્રો એને સ્ક્રોલ બાર કહેવાય. શું કહેવાય? સ્ક્રોલ બાર. તો તમારું માઉસનું ડાબું બટન સ્ક્રોલ બાર ઉપર મૂકી દબાવેલું રાખી ઉપર નીચે ટ્રેક કરશો તો તમને આ યાદી વધારે જોવા ઉપર નીચે જોવા મળશે. અથવા યાદીમાં દરેક ફોન્ટના નામ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ તે પ્રમાણે સિલેક્ટ કરેલું લખાણ કેવું બદલાય છે. હવે અથવા તો તમે આ બધા નામ છે એમાં માઉસ પોઇન્ટર મૂકતા જશો એમ એમાં જે તમારો સિલેક્શનનું જે ટાઈગર છે એના જે તમારું આ જે નામ છે એ પ્રમાણે તમારું લખાણ બદલાતું જશે. 6 નંબર, ફોન્ટ નામની નામ ફોન્ટના નામ પર ક્લિક કરો. બરાબર, ઉદાહરણ તરીકે અલ્ગેરિન પર ક્લિક કરો. તો આપણે અહીંયા આગળ આ છે ને તમને દેખાય છે ને અલ્ગેરિન, એના પર ક્લિક કરવાનું છે. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે ને તે પ્રમાણેનું લખાણ બદલાય જશે. તમારું આ જે ધ ટાઈગર અત્યારે કેવું છે અને આપણે જે સિલેક્શન કર્યું જે ફોન્ટનું એ પ્રમાણે તમારું આગળના પાના ઉપર હું તમને બતાવીશ કે નામમાં કેટલો ફેરફાર થયો છે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝ 40 પોઈન્ટ એ ડિફોલ્ટ સિલેક્શન છે, એટલે વિન્ડો દ્વારા 44 સિલેક્ટ થયેલું છે. ફોન્ટ સાઇઝની યાદી જોવા એરો પર ક્લિક કરો. તો ફોન્ટની બાજુમાં જ ફોન્ટ સાઇઝનું બોક્સ છે, બરાબર, તો એની યાદી જોવા માટે આ એરો પર ક્લિક કરીશું. તો આ રીતનું એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, નાનામાં નાના 8, મોટામાં મોટા 72, બરાબર. એમાં 44 એ આપણું ડિફોલ્ટ સિલેક્શન છે, આપણે એને 54 કરવાનું છે. આપણે ક્યાં ક્લિક કરવાનું છે? 54 ઉપર. 44માંથી થોડા વધારે પોઈન્ટ્સ મોટા કરવાના છે એટલે 54 ઉપર ક્લિક કરવાનું છે. તો જુઓ આપણે જે ધ ટાઈગર પહેલાં જે લખ્યું હતું ટાઇટલ એ અને આ ધ ટાઈગરના ટાઇટલમાં ફેર લાગે છે વિદ્યાર્થી મિત્રો? હા, કારણ કે આપણે ફોન્ટ બદલ્યા છે, ફોન્ટ સાઇઝ બદલી છે, ખરું ને? પોઈન્ટ સાઇઝ જોવા માટે સ્ક્રોલ એરો પર સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. હવે આપણે આજે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરશું એમ આપણને ફોન્ટ સાઇઝ દેખાશે અલગ અલગ. સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો, માઉસનું ડાબું બટન દબાવેલું રાખો અને ઉપર નીચે ડ્રેગ કરો. આ જે સ્ક્રોલ બાર છે એની ઉપર માઉસ પોઈન્ટર મૂકી અને ઉપર નીચે ડ્રેગ કરશો તો પણ તમને ફોન્ટ સાઇઝનું મેનુ જોવા મળશે. યાદીમાંથી ફોન્ટ સાઇઝ ઉપર માઉસ પોઈન્ટર મૂકો અને જુઓ તે પ્રમાણે સિલેક્ટ કરો લખાણ કેવું બદલાય છે. તમે અહીંયા આગળ જેમ જેમ તમારા ફોન્ટ ઉપર માઉસ પોઈન્ટર મૂકશો એમ એમ તમારા જે લખાણની સાઇઝ છે કેવી દેખાય છે તમને દેખાશે. ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો અને ઉદાહરણ તરીકે 54 પોઈન્ટ્સ પર ક્લિક કરો. સેના પર ક્લિક કરવાનું છે? 54 પોઈન્ટ્સ પર. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે અને શીર્ષક હવે સિલેક્ટ કરેલા ફોન્ટ સાઇઝમાં દેખાશે, એટલે કે આ ડ્રોપ ડાઉન મેનુ જતું રહેશે અને તમારું આ જે લખાણ છે 44ના બદલે 54 પોઈન્ટ્સનું એટલે કે મોટું દેખાશે. યાદ રાખો ફોન્ટ ગ્રુપમાં નીચેના ટૂલ્સનો ઉપયોગ કરીને પણ તમે સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારે કે ઘટાડી શકો છો. આ જે ફોન્ટ સાઇઝ છે ફોન્ટ સાઇઝનું બોક્સ એની બાજુમાં આ એ અને આ એ એટલે આ જે પહેલો એ છે એ અપ એરોનો ઉપર જાય છે, એટલે કે તમારા ફોન્ટ વધારવા માટે આ એ ઉપર ક્લિક કરો. જો તમારે ફોન્ટ ઘટાડવા છે તો આ સ્મોલ એ છે એટલે કેપિટલ જ છે પણ નાનો એ દેખાય છે અને એની ઉપર નીચેનું તરફ એરો ખસતો દેખાય છે, એટલે કે ત્યાં તમે ક્લિક કરશો એમ એક એક જે જે પોઈન્ટ આવતા હશે એ પ્રમાણે ઘટાડો થતો જશે. જુઓ અહીંયા આગળ લખાણ સિલેક્ટ કરો અને તમારું જે લખાણ તમારે ફેરફાર કરવાનું છે એને પહેલાં સિલેક્ટ કરવું પડે. ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. દરેક ક્લિકની સાથે ફોન્ટ સાઇઝ વધતી જશે. જેમ જેમ ક્લિક કરતા જશો 1 2 3 એટલે કે એક વાર ક્લિક કરશો, બે વાર ક્લિક કરશો, 3 વાર ક્લિક કરશો એમ એમ તમારા ફોન્ટની સાઇઝ એની જાતે વધતી જશે. 2 નંબર, લખાણ સિલેક્ટ કરો અને ડિસ્ક્રાઇબ ફોન્ટ સાઇઝ. બરાબર, એટલે કે તમે જે આ ડાઉન એરો આ જો ઉપર જાય છે એટલે અપ એરો એટલે પોઈન્ટ્સ વધે છે ફોન્ટના અને નીચે ડાઉન એરો એટલે તમારા ફોન્ટની સાઇઝ ઘટે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો,
તો તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે તમારા ફોન્ટ છે જેટલી વાર ક્લિક કરશો એટલી વાર એની પોઈન્ટ્સની સાઈઝ ઘટતી જશે. નંબર 9, ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરો. હવે તમારું જે લખાણ સિલેક્ટ કરેલું છે ધ ટાઈગર ટાઇટલ, પછી આપણે બોલ્ડ એટલે કે ફોન્ટ સાઇઝની બાજુમાં નીચે ફોન્ટ છે, ફોન્ટની યાદીની નીચે બી છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, તો બી ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આ સિલેક્ટ કરેલું લખાણ છે એ બોલ્ડ એટલે કે ઘાટું થઈ જશે. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ સિલેક્ટ કરેલું લખાણ કેવું દેખાય છે. હવે તમારે આ જે સિલેક્શન છે દૂર કરવું છે તો સ્લાઇડમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો એટલે તમારું સિલેક્શન દૂર થઈ જશે અને ત્યારબાદ તમારું આ ટાઇટલ કેવું દેખાય છે તમે જોઈ શકો છો. આ સ્લાઇડ પેનમાં પણ તમે જોઈ શકો છો. સ્લાઇડ પેનના પેટા શીર્ષક સબ ટાઇટલ પર ક્લિક કરો, તેની ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકો છો. એટલે કે અવર નેશનલ એનિમલ એ શું કહેવાય? સબ ટાઇટલ કહેવાય. શું કહેવાય? સબ ટાઇટલ. તો એના ફરતે તમે પ્લેસ હોલ્ડર જોઈ શકો છો. સ્લાઇડનું પેન પેટા શીર્ષક સિલેક્ટ કરો. હવે આપણે જે આ છે પેટા શીર્ષક છે એને સિલેક્ટ કરવાનું છે. નંબર 13, ફોન્ટ ગ્રુપમાં કેલિબ્રી ફોન્ટ પરના એરો પર ક્લિક કરો અને અલ્ગેરિન સિલેક્ટ કરો. આપણે જે ધ ટાઈગર સિલેક્ટ કર્યું હતું એ જ રીતે આપણે અલ્ગેરિન સિલેક્ટ કરવાનું છે. ક્યાંથી? તો ફોન્ટની આ યાદી છે એના એરો પર ક્લિક કરશો એટલે તમને યાદી જોવા મળશે એમાંથી. નંબર 14, ફોન્ટ ગ્રુપમાં 32 ફોન્ટ સાઇઝ પરના એરો પર ક્લિક કરો અને 36 પોઈન્ટ સિલેક્ટ કરો. હવે અહીંયા એરો ફોન્ટ સાઇઝના એરો પર ક્લિક કરશો એટલે આ બોક્સ સાઇઝ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ તમને જોવા મળશે. એમાં 32માંથી આપણે કેટલા પોઈન્ટ્સ લેવાના છે? 36. તો આપણે 36 ઉપર ક્લિક કરીશું એટલે તમારું જે ફોન્ટ સાઇઝનું ડ્રોપડાઉન મેનુ છે એ જતું રહેશે. 15 નંબર, ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરો. એટલે કે નીચે દેખાય છે ને બી, એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આ સબ ટાઇટલ છે એ ઘાટું થોડું થઈ જશે. 16 નંબર, પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ તમારી સ્લાઇડ કેવી દેખાય છે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણી આગળ જે હતી એમાં જે સબ ટાઇટલ કેવું દેખાય છે, ટાઇટલનો સુધારો કરેલો છે તો એ પ્રમાણેનું દેખાય છે. જ્યારે સબ ટાઇટલમાં આપણે કોઈ સુધારો નહોતો કર્યો ત્યારે કેવું દેખાય છે, અને આપણે જે ફોન્ટ સાઇઝ અને બોલ્ડ કર્યા પછી તમારી સબ ટાઇટલ કેવું દેખાય છે, તો ફેર લાગે છે ને વિદ્યાર્થી મિત્રો? હા, હવે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પરના એરો પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો આપણે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ, અહીંયા છેલ્લું બોક્સ જે આપ્યું છે એડિટિંગ ગ્રુપ છે એની અંદર સિલેક્ટ પરના એરો પર ક્લિક કરશો તો તમને આ રીતનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આ મેનુ પર સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. તમે સ્લાઇડના શીર્ષક અને પેટા શીર્ષકની ફરતે પ્લેસ હોલ્ડર જોઈ શકશો, બરાબર? તમે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરશો એટલે સ્લાઇડના શીર્ષક અને પેટા શીર્ષક પ્લેસ હોલ્ડર જોઈ શકશો. દેખાય છે આ પ્લેસ હોલ્ડર એટલે કે બંને ચોરસ થયેલા દેખાય છે? હા, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે ટાઇટલ છે એમાં આપણે કલર રંગ ઉમેરવાનો છે. તો ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર પરના એરો પર ક્લિક કરો. તો આ એની નીચે લાલ કલરની લીટી દેખાય છે તે ફોન્ટ કલરનું ટૂલ છે. તમે રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. અહીંયા બાજુના એરો પર ક્લિક કરશો તો આવું રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, બરાબર? તો આપણે અહીંયા આગળ ક્લિક કરવાનું છે. દરેક રંગ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે સિલેક્ટ કરેલા લખાણનું શીર્ષક તથા પેટા શીર્ષકના રંગ કેવા બદલાય છે. તમે આ સિલેક્ટ કર્યું હોય પછી તમે આ કલર ઉપર જેમ જેમ માઉસ પોઇન્ટર મૂકશો ને એમાં શીર્ષક અને પેટા શીર્ષકના રંગો બદલાતા જશે. તમારી પસંદગીના રંગ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે સ્ટાન્ડર્ડ કલર પર ક્લિક કરો. સ્ટાન્ડર્ડ કલરમાં ડાર્ક રેડ રંગ પર ક્લિક કરો એટલે કે ઘાટા લાલ રંગ પર ક્લિક કરો. મેનુ બંધ થઈ જશે એટલે જે પેલું કલર બોક્સ છે એ બંધ થઈ જશે અને સિલેક્ટ કરેલું લખાણ ઘેરા લાલ રંગનું દેખાશે. કેવા દેખાય છે? ઘેરા લાલ રંગનું. પ્લેસ હોલ્ડર દૂર કરવા સ્લાઇડ પેનના કોઈ પણ જગ્યા પર ક્લિક કરો અને જુઓ કે સ્લાઇડ કેવી દેખાય છે.
બરાબર. હવે આની જે ચોરસ બોક્સ હતું એને દૂર કરવું છે, તો સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યાએ માઉસનું ડાબું બટન ક્લિક કરશો એટલે પ્લેસ હોલ્ડર જતું રહેશે. 22. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. હવે તમારું જે આ પ્રેઝન્ટેશન છે એને તમારે સેવ કરવું છે, બરાબર. સેવ ન કરો તો ફરી જ્યારે તમે આ છેલ્લે જે ફેરફારો કર્યા હોય એ સેવ થયેલા રહે નહીં. તો આપણે જે આ ફેરફારો કર્યા એને સેવ કરવા છે, તો ટાઇટલ બારના ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી પૂર્ણ કરીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે આજે ફેરફારો કર્યા છે એ તમારે તમારા પ્લેસ હોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર જે જે ફેરફારો કર્યા એ તમારે ઘરે વાંચન કરવાનું છે, અને તમારા ઘરે જો કમ્પ્યુટરની સગવડતા હોય તો તમારે પ્રેક્ટિકલ દ્વારા બધા જ જે આપણે ફેરફારો કર્યા એ ચોપડીમાં જોઈ અને તમે તમારા ઘરે આ મહાવરો પાકો કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિકલ કરશો તો તમને વધારે સારી સમજ પડશે, તમને ખ્યાલ આવશે કે કયા ટૂલનો ઉપયોગ કેવી રીતે થાય, કયો ટેપ સિલેક્ટ કરવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવજો, આવતા પીરિયડમાં આપણે નવા ભાગ સાથે ફરી મળીશું.